નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હા સર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી ધોરણ છમાં જે મિત્રો પરીક્ષા બાવીસ તારીખે હતી તે લેવાઈ ગઈ છે મિત્રો આ પરીક્ષાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ ખાસ કરીને પ્રશ્ન નંબર એકથી ને પચાસ સુધીનો આપણે જે સોલ્યુશન જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન બનાવીને મૂકેલું છે આપણી ચેનલમાં ચાલો હવે મિત્રો આગલા પ્રશ્નો એકાવનથી આપણે સોલ્યુશન જોઈએ મિત્રો આપણે એકાવનથી પ્રશ્નોનો સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ચેનલની નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો 51મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ સૂટી કહેવાય મિત્રો અહીંયા સુટીની વાત કરી છે તો જમતા પહેલાં હાથ ધોવા જોઈએ એ સૂટી કહેવાય છે બાવનમો છે રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો છે તો રમેશ કોને બોલાવશે તો મિત્રો રમેશ છે તે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિશિયન છે તેને બોલાવશે તે પણનું છે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી તો મિત્રો ઘઉંમાંથી અહીંયા બિસ્કિટ બને છે રોટલી બને છે પાઉ બને છે જ્યારે પુલાવ છે એ બનતા નથી જે ચોખામાંથી બનાવવામાં આવે છે એટલે પુલાવ સાચું છે ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ ક્યાશ્રમની સ્થાપના કરી તો મિત્રો તેમણે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી પંચાવનમાં છે ક્યુ ઇંધણ વાપરવાથી ઓછો ધુમાડો થાય છે તો મિત્રો સીએનજી છે એને વાપરવાથી આપણે ઓછો ધુમાડો થતો હોય છે છપ્પનમો પ્રશ્ન છે સ્ટેટોસ્કોપનો શું ઉપયોગ થાય છે તો મિત્રો સ્ટેટોસ્કોપનો આપણે હૃદય ધમકારા માપવા માટેનું સાધન છે એને હૃદય ધમકારા માપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સત્તાવન છે આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ ઓળખો તો અહીંયા મિત્રો લીંબુ નારંગી અને કેરી એક પ્રકારના ફળ છે જ્યારે લસણ એ અલગ પડે છે એના પછીની વાત કરીશું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો વાઘ છે ગુજરાત રાજ્યની હદ નીચેના પૈકી કયા રાજ્યને જોડાય નથી તો મિત્રો દિલ્હી આવશે સુરત શહેર કઈ નદી કિનારે આવેલું છે તો તાપી ધોળેટી એ સાનો તહેવાર છે તો રંગોનો મીઠું પકવે તેની મિત્રો શું કહેવાય તો અગેરિયા કહેવાય છે પિરોટન ટાપુ ક્યાં જિલ્લામાં આવેલો છે તો પીરોટન ટાપુ ભાવનગર જિલ્લામાં આવેલો છે મોટાભાગે ઘરેણા કઈ ધાતુમાંથી બનેલા હોય છે તો મિત્રો સોનું અને ચાંદી એટલે કે એ અને બી બનેના બનેલા હોય છે મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે તો અઢાર વર્ષની ઉંમરે એના પછીનો છાસઠમો પ્રશ્ન જોઈએ સીએનજીનું પૂરું નામ તો મિત્રો સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ સડસઠમું છે ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે તો મિત્રો ગુજરાત આવશે કોના જન્મદિવસની મિત્રો શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવશે તો તેમાં આવશે સર્વપલઈ રાધાકૃષ્ણ પાંચ સપ્ટેમ્બર ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો મિત્રો સોળસો કિલોમીટર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયો છે તો મિત્રો આવશે મોર ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે તો તેત્રીસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ તો મિત્રો આવશે એક મે ઓગણીસો સાહીઠ અમૂલ ડેરી ખાલગીયામાં આવેલી છે તો મિત્રો અમૂલ ડેરી છે એ આણંદમાં આવેલી છે જેસોર રીંછ અભયારણ્ય ખાલગીયા જિલ્લામાં આવેલું છે તો તે આવશે બનાસકાંઠા ખાંસી થઈ હોય ત્યારે મિત્રો દૂધ સાથે શું મિશ્ર કરીને પીવામાં આવે છે તો હળદર નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાંથી મળી આવતી નથી તો મિત્રો પ્લાસ્ટિક છે એ જમીનમાંથી મળી આવતું નથી બાકીના બોક્સાઇડ સોનું અને લોખંડ મળી આવે છે

મિત્રો ફાગણમાં ગરમીમાં ચોમાસા કે ઠંડીમાં તો ગરમીના સમય જોવા મળતી હોય છે એના પછી ઉપરકોટ શહેરમાં આવેલો છે તો ઉપરકોટ જુનાગઢ આવશે મેલેરિયા ખાલકિયા ફેલાતો રોગ છે તો મિત્રો મક મચ્છર ફેલાતો રોગ છે આગળ છે દસ રૂપિયાની નોટ પર કઈ બેંકનું નામ છે તો મિત્રો દસ રૂપિયાની બેંક ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ હોય છે કબડ્ડીની એક ટીમના કેટલાક ખેલાડીઓ હોય છે તો મિત્રો કબડ્ડીમાં એક ટીમની અંદર ખેલાડીઓ હોય છે ડાંગમાં આવેલી ગીરિમથક સમુદ્ર સપાટીથી લગભગ મીટરથી ઊંચાઈ આવેલી છે મિત્રો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો ત્રણ પ્રવેશ દ્વારા વાળી વાવને શું કહેવાય છે મિત્રો જયા ભદ્રા વિજયા બરાબર તો આવશે વિજયા આવશે ગુજરાતમાં ઉત્તર ભાગમાં આવેલી ગુજરાત ગુજરાતના ઉત્તર ભાગમાંથી ખાલક્યા પસાર થાય તો મિત્રો કર્કવૃત પસાર થાય છે એના પછી શિકારી છોડ કળશ પર્ણ ખાઈ જાય છે તો શિકારી છોડ કળશ પર્ણ ખાઈ જાય તો જીવજંતુને ખાઈ જાય છે એના પછી આગળ જોઈશું નીચે આપેલા વાહનો પૈકી કયા વાહનની ઝડપ વધારે હોય છે તો મિત્રો વિમાનની ઝડપ વધારે હોય મચ્છરના બચ્ચાને શું કહેવાય કોશેટો ફૂગ લીલ કે પોરો પોરા કહેવાય છે ગુલકંદ ખાલક્યામાંથી બને છે તો મિત્રો ગુલકંદ ચંપો મોગરો ગુલાબ તો ગુલાબમાંથી બનતું હશે બરાબર નથી હું બાણુંમાં છે જે નદી દરિયાનો મળવાને બદલે રણમાં સમાઈ જાય તો તેને મિત્રો શું કહેવાય તો તેને અંતસ્થ નદીઓ કહેવાય છે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને ખાલકા કહે છે તો ગુરુદ્વારામાં સાથે રસુ કરવી અને જમવું એને સદાવ્રત બેઠક પંગત કે લંગર તો લંગર કહેવાતું હશે એના પછી ડાંગની સરિતા ગાયકવાડ ગુજરાતની ખાલક્યા છે તો મિત્રો તે દોડવીર છે કે પક્ષી પાનમાંથી પોતાનો માળો બનાવે છે તો પાનમાંથી માળો બનાવતો હોય તો તે દરજીડો છે આથી શરીર ઠંડુ રાખવા ખલગિયા હલાવે છે તો આથી શરીર ઠંડુ રાખવા માટે સૂંડ હલાવતો હોય છે બરાબર અહીંયા લગભગ કાન અથવા સૂંડ બેમાંથી એક આવે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખલગિયા જિલ્લામાં આવેલું છે નરમદ આમાંથી કયું ફળ નથી તો અહીંયા મિત્રો ફળની વાત કરી છે તો ગાજરે ફળ ના કહેવાય જમીનમાંથી પાણી વધુ સમય સંગરી રાખવાની શક્તિને શું કહેવાય તો જમીનમાં પાણી વધુ સમય સુધી રાખવાની હોય એને ભેજ ધારણ શક્તિ કહેવાય સરીસરૂપ એટલે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ હોય એને કહેવાય તો અહીંયા મિત્રો સો સુધીના પ્રશ્નો જોઈએ હવે આપણે નેક્સ્ટ પ્રશ્નો છે એકસો એકથી બસો સુધીના એ આપણે બીજો વિડીયો બનાવીને મૂકીશું કારણ કે વિડીયો બહુ લાંબો બની જશે તો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા